વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધી આ પાઠમાં આપણે અસમય સંખ્યાનું આલેખન કર્યું, બરાબર. હવે આપણે અગત્યના પોઈન્ટ પર જઈશું. આ પોઈન્ટના બે વિડીયો તમને મૂકવામાં આવશે. નંબર 1, અસમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આપણે અસમય સંખ્યાના આ ચાર ક્રિયાઓ જોવાની. સમય સંખ્યા એટલે અપૂર્ણાંક સંખ્યા, પણ અસમય એટલે વર્ગમૂળવાળી સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કેમ થાય તે આપણે સમજીશું. એક વાત સમજો, અસમય સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એ સમય અથવા અસમય હોઈ શકે. એ સમય પણ હોઈ શકે, અસમય પણ હોઈ શકે. એના ચાર મુદ્દા છે, જરાક સમજો. નંબર 1, રૂટ એ બી એટલે એનું વિભાજન કરું તો રૂટ એ ઇન્ટુ રૂટ બી એટલે શું? હું લખું રૂટ 45 તો રૂટ 9 ગુણ્યા રૂટ 5 આવું કહી શકીએ, અથવા તો રૂટ 15 ગુણ્યા રૂટ 3 કહી શકીએ. જે 45ના અવયવ 15 45 45, તો રૂટ 15 ગુણ્યા રૂટ 3 એટલે આ બે વર્ગમૂળનો ગુણાકાર એ આટલો બનશે. એટલે રૂટ એ બી બરાબર રૂટ એ ઇન્ટુ રૂટ બી. ચાલો, રૂટ એ વત્તા રૂટ બી પહેલા કાઉન્સમાં, બીજા કાઉન્સમાં રૂટ એ માઇનસ રૂટ બી. પહેલું વત્તા બીજું, પહેલું ઓછા બીજું, એટલે આપણને ખબર છે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે રૂટ એનો વર્ગ અને રૂટ બીનો, એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે એ ઓછા બી આવશે. આગળ, પહેલા કાઉન્સમાં રૂટ એ વત્તા રૂટ બી, બીજામાં રૂટ એક્સ વત્તા રૂટ વાય. મેં શું કર્યું? પહેલું એ બેનો ગુણાકાર એટલે રૂટ એ એક્સ, પહેલું બીજું એટલે રૂટ એ વાય, બીજું પહેલું રૂટ બી એક્સ અને બીજું રૂટ બી વાય. ચાલો, અને ચોથો છેલ્લો મુદ્દો, રૂટ એ વત્તા કે ઓછા રૂટ બી આખાનો વર્ગ એટલે કે આ વિસ્તરણ છે. તમને ખબર છે દ્વિપદીનો વર્ગ એટલે પહેલાનો વર્ગ વત્તા બે પહેલું બીજું અને વત્તા બીજાનો વર્ગ. એ મુજબ આ ચાર મુદ્દાનો આપણે ઉપયોગ કરીશું. હવે હું દાખલા લઉં છું. ઉદાહરણ તરીકે નંબર 1, એ પાઠ સરવાળા કરો. કોના સરવાળા કરવાના? અસમય સંખ્યાના. નંબર 1 પહેલો એક્ઝામ્પલ, 3√5 + 2√2 અને √5 − √2 એટલે કે આ પહેલી બહુપદી, આ બીજી બહુપદી. એટલે હું એક કામ કરીશ, 3√5 + 2√2 સરવાળો એટલે વચ્ચે વત્તા √5 − √2 1, 2, 3 અને 4 પદ મળ્યા. હવે હું સજાતીય પદ લઈશ. સજાતીય 3√5 √5 કેમ સજાતીય? તો √5 અને √5 છે. આનો સહગુણક કંઈ નથી એટલે 1 આવે. 3√5 + 1√5 = 4√5 અને 2√2 − 1√2 2√2 માંથી 1√2 બાદ કરો એટલે √2 આવશે, એટલે આ √2. અને આનો સરવાળો કરી શકાતો નથી કારણ કે બંને વિજાતીય છે. આ આપણો જવાબ આવશે. દાખલો બીજો, 2√2 + 5√3 અને આનો સરવાળો કરો એટલે કે 2√2 + 5√3 + √2 અને −3√3. ચાલો, સજાતીય પદ 2√2 અને √2 આ 1√2 છે એટલે 2 ને 1 √2 અને −5√3 − 3√3 5√3 માંથી 3√3 બાદ કરો સજાતીય પદ એટલે −2√3. કેમ વત્તા? 5 મોટામાંથી નાની બાદ કરો અને મોટીનું ચિહ્ન 5નું વત્તા એટલે વત્તા આવશે. અને આનું કોઈ આગળ સાદું રૂપ આપી શકાતું નથી કારણ કે √2 અને √3 વિજાતીય પદ છે. દાખલો ત્રીજો સરવાળો કરો. ત્રીજો, √2 + 2√7 + 3 − 2√7. હવે એક કામ કરીશ, 2 + 3 એટલે પહેલાં 5 આવશે. 2√7 અને 2√7 આ વત્તા આ ઓછા એટલે આ બંને કેન્સલ એટલે આગળ √7 આવતો નથી એટલે આપણો જવાબ 5 આવશે. આ રીતે આપણે સરવાળો કરી શકીએ. તમે જોઈ શકો આ અસમય સંખ્યા છે એનો સરવાળો સમય આવ્યો અને આ અસમય સંખ્યા જેનો સરવાળો અસમય આવ્યો એટલે જવાબ સમય અથવા અસમય હોઈ શકે. હવે બાદબાકી કરો. આ બે દાખલા છે બાદબાકીના. નંબર 1, ચાલો બરાબર બાદબાકી એટલે પહેલામાંથી બીજું બાદ કરશું એટલે કે બરાબર 5√5 + 2√3 − એટલે મૂકવાના કાઉન્સમાં. ખાસ સમજો, માઇનસ એટલે બાદબાકી અને બીજેની બહુ કાઉન્સ મૂકશો એટલે 3√5 + √3 કાઉન્સમાં બરાબર
पांच रूट पांच ओछा टू रूट थ्री हवे आनी बार माइनस એટલે બંનેના ચિહ્નો બદલાશે એટલે ઓછા ત્રણ રૂટ પાંચ અને ઓછા વત્તા ઓછા રૂટ ત્રણ. હવે સાદું રૂપ પાંચ રૂટ પાંચ ત્રણ રૂટ પાંચ એટલે બરાબર બે રૂટ પાંચ. ટુ રૂટ થ્રી માઇનસ માઇનસ રૂટ થ્રી એટલે આ બંને સજાતીય પદ સમાન ચિહ્ન એટલે ઓછા ત્રણ રૂટ ત્રણ. આ જવાબ મળશે આગળ. ચાલો હવે દાખલો બીજો બાદ બાકીનો એટલે કે બરાબર બે માઇનસ ટુ રૂટ થ્રી માઇનસ કાઉન્સમાં ચાર ઓછા ત્રણ રૂટ ત્રણ બરાબર બે ઓછા ત્રણ વર્ગમૂળ ત્રણ માઇનસ ચાર ઓછા ઓછા વત્તા ત્રણ વર્ગમૂળ ત્રણ. ત્રણ વર્ગમૂળ ત્રણ કેન્સલ પ્લસ માઇનસ બે ઓછા ચાર એટલે માઇનસ બે. આ રીતે આપણે બાદબાકી કરી શકીએ. તમે જો આ સમમી જવાબ મળ્યો ને આ કોણ મળ્યો અસમમી. બાદબાકીમાં ખાસ કાળજી, પહેલી બહુપદીમાંથી બીજી બાદ કરો તો બીજાના બધા ચિહ્ન બદલાશે, લખવાનું કાઉન્સમાં. હવે નંબર ત્રણ ગુણાકાર કરો. ચાલો બરાબર સિક્સ રૂટ ફાઈવ ગુણ્યા ટુ રૂટ ફાઈવ. હવે આ બેનો ગુણાકાર એટલે હું એક કામ કરીશ, ખાસ સમજો, છ અને બે એ બે ગુણાકાર, છ દુ બાર, રૂટ પાંચ ઇન્ટુ રૂટ પાંચ એટલે આ બેનો ગુણાકાર. હવે સમજી લો, રૂટ પાંચ બે વાર એટલે રૂટ પાંચનો વર્ગ થવાનો, વર્ગને વર્ગમૂળ કેન્સલ એટલે એ પાંચ આવશે ગુણાકાર એટલે બારે પંચા સાઠ આવશે. પાછું એકવાર, છ દુ બાર અને રૂટ પાંચ ઇન્ટુ રૂટ પાંચ એટલે પાંચ આવશે, વર્ગમૂળ કેન્સલ થશે એટલે સાઠ આવશે. બરાબર ટુ રૂટ સેવન અને ગુણ્યા ફાઈવ રૂટ સેવન. ચાલો પહેલાં વર્ગમૂળ સિવાયની સંખ્યાનો ગુણાકાર, પાંચ દુ દસ અને રૂટ સેવન ઇન્ટુ રૂટ સેવન સાત એટલે બરાબર સિત્તેર આવશે. બીજું રૂટ થ્રી વત્તા રૂટ ટુ અને ગુણ્યા રૂટ થ્રી ઓછા રૂટ ટુ. ઓબ્ઝર્વેશન કરો, પહેલું વત્તા બીજું, પહેલું ઓછા બીજું એટલે બરાબર પહેલાંનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે કે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બે, વર્ગને વર્ગમૂળ કેન્સલ ત્રણ અને આ બી કેન્સલ એટલે ઓછા બે બરાબર એક આવશે. આમ ગુણાકાર સમમિત સંખ્યા. તમે જોઈ શકો કે આપણે અસમમિત સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયા છે, હજુ ભાગાકાર બાકી છે. ભાગાકાર પૂરી કરીને આપણે સાદું રૂપ લઈશું. સાદું રૂપ એક ખૂબ અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. આ નોટમાં લખવાનું છે, હું પિક્ચર પાડીને મોકલાવું છું, પહેલાં સમજીને પછી નોટમાં ઉતારશો. હજુ આપણો એક વિડીયો આનો બાકી રહેશે.